અમદાવાદમાં કોંગ્રેસ નેતા બદરુદ્દીન શેખની તબિયત લથડી. બદરુદ્દીન શેખને એસવીપી હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર રખાયા છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. બદરુદ્દીન શેખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હાલમાં સારવાર હેઠળ છે. ડોક્ટર્સ દ્વારા તેમની સઘન સારવાર કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે બદરુદ્દીન શેખના પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. अमदावाद सिविल हॉस्पिटल सुप्रिटेंडेंट दीकरा कोरोना रिपोर्ट पॉजिटिव सुप्रिटेंडेंट डॉक्टर जीएच राठौड़ ने होम क्वारंटाइन कराया. चार्ज जेपी मोदी ने सौंपा तो अमदावाद की सिविल हॉस्पिटल 1200 बेड्स की हॉस्पिटल चार्ज डॉक्टर गज्जर ने सौंपाय. सूरत में कोरोना हॉटस्पॉट बनी गये मान दरवाजा टूर्नामेंट में एक पछी एक पॉजिटिव दर्दियों सामे आया. अत्यार सुधी में मान दरवाजा टूर्नामेंट में 20 पॉजिटिव केस सामे आया है जेमा एक व्यक्ति संपर्क में आता 24 जेटला व्यक्ति रिपोर्ट पॉजिटिव. कोरोना संक्रमण की सूरत की अत्यार सुधी की सौथी लांबी चेन सामे आवी छे जे सूरत माटे चिंताना विषय. कोरोना संक्रमण एटली हदे वधी रह्युं छे के शाकभाजी लेता पहेला ध्यान राखवानी जरूर छे. सूरतमां बे शाकभाजीना लारीवाळानो कोरोना रिपोर्ट पॉजिटिव आव्यो. आ शाकभाजी विक्रेताओ संख्याबंध लोकोना संपर्कमां आव्या होवानी आशंका जेना पगले तंत्र हरकतमां आव्युं. सूरतना म्युनिसिपल कमिश्नरे कह्युं के शहेरमां तमाम शाकभाजीनी लारीवाळानो टेस्ट करवामां आवशे. રાજકોટના જંગલેશ્વરમાં લોકડાઉનનો કડક અમલ ન થતા આજ રાત્રે મધરાત્રીથી જ કરફ્યુ લાગુ કરવામાં આવશે. આવી જાહેરાત સીએમ સચિવ અશ્વિની કુમારે કરી. જંગલેશ્વર વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. વધુ વ્યાપક બનેલા કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિમાં સીએમ રૂપાણીએ રાજકોટ જિલ્લા કલેક્ટર પોલીસ કમિશનર તેમજ પ્રભારી વરિષ્ઠ અધિકારી સાથે વિડીયો કોન્ફરન્સિંગ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. हरियाणा की मंजूरी वगर वडोदरा परत फरनारा पांच तबलीगी सामे फरियाद नोंधाई. वडोदरा क्राइम ब्रांचे पांच जमातियों नी सामे गुनो नोंध्यो छे. जमातियों हरियाणा थी 31 मार्चे परत आव्या हता. पुलिस ने जाण न थाय एटले तमाम जमातियों अलग अलग वाहन में बेसीने परत फर्या हता. लोकोना जीवने जोखम पहोंचाड़वाना कृत्य बदल जमातियों विरुद्ध फरियाद दाखल. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રસ્તા ઉપર ફરતા રાકેશ કાપડિયા નામના યુવકે પોલીસ સાથે ઝપાઝપી કરી. લોકડાઉનનો અમલ કરાવવા નીકળેલા પોલીસકર્મીએ આ યુવકને ઘરે જવાનું કહેતા તેણે પોલીસકર્મી સાથે ગેરવર્તણૂક કરી. આ યુવકે પોલીસ સાથે ઝપાઝપી અને અપશબ્દો પણ કહ્યા. દરમિયાન ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દીપાજી ઠાકોરે ફરિયાદ નોંધાવી. યુવક નાસી જતા પોલીસે તેને પકડવા તજવીજ તેજ કરી. લોકડાઉનમાં દારૂની હેરાફેરી વધી છે. કોરોનાનો ખતરો દિવસે ને દિવસે વધી રહ્યો છે જેથી સેનેટાઇઝેશનની કામગીરી પણ વધારવામાં આવી. સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા ઉધના વિસ્તારમાં આવેલા ગાંધી કુટીર પાસે સેનેટાઇઝેશનની કામગીરી દરમિયાન દેશી દારૂનો જથ્થો પકડી લેવામાં આવ્યો. બાદમાં ફાયર બ્રિગેડે પોલીસને જાણ કરતા પોલીસે મોપેડ અને દેશી દારૂનો કબજો લઈને વધુ તપાસ હાથ ધરી. વડોદરાના યાકુતપુરામાં લોકડાઉન વચ્ચે ભજીયાની લારી ચલાવનારાની ધરપકડ કરવામાં આવી. યાકુતપુર વિસ્તારમાં ભજીયા અને ઉસળની લારી ઇરફાન શેખ નામના વ્યક્તિએ શરૂ કરી હતી જેનો વિડીયો પણ વાયરલ થયો. જે બાદ ક્રાઇમબ્રાન્ચે આરોપી ઇરફાનની ધરપકડ કરી. ક્રાઇમબ્રાન્ચે ભજીયાની લારી પણ જપ્ત કરી આરોપી ઇરફાન સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી. આરોપીની તપાસ કરીને તેને ક્વોરન્ટાઇન કરવામાં આવશે.